હાલના સમયમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં મિની લોકડાઉન તેમજ રાત્રે કર્ફ્યુ લોકોને પોતાનું ગુજરાન ચલાવવું પણ પડી રહ્યું હોય, જ્યારે લોકોની પાસે ખાવા પીવાના પૈસા નથી હોતા એ લોકો એક તરફથી આમ મરી રહ્યા છે, આવા કે ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેવામાં ગરીબ લોકોને હેરાનગતિ કરતા વિડીયો આજે સુરત શહેરની અંદર ખૂબ જ વાયરલ થઈ ગયા હોય, ત્યારે શું એસએમસીને અધિકાર કોઈ આપ્યો કે ગરીબ લોકોનું નુકસાન કરે? એસએમસી અધિકારીઓ હવે આ લોકોને વળતર આપશે ખરી? ત્યારે એવો એક કિસ્સો આજે સુરત શહેરના હીરાબાગ વિસ્તારમાં નજરમાં આવ્યો હતો અને એસએમસીના લોકો બે ટ્રક ભરીને આવ્યા અને ગરીબ શાકભાજી વેચતા લોકોને હેરાન પરેશાન કરતા હોય તેવો વિડીયો આજે સુરત શહેરની અંદરથી વાયરલ થયો હતો અને ત્યારે સુરત શહેરની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આવીને એસએમસીની સામે બોલાચાલી કરી ગરીબ લોકોની વારે આવ્યા હોય એવું પણ આ વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે વાત કરીએ તો એસએમસી અધિકારી ગરીબ લોકોના શાકભાજી રોડ ઉપર નાગોનો અધિકારી આપ્યો કોણે એ પણ મોટો પ્રશ્ન છે અને જ્યારે હાલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગરીબ અને નાના વર્ગના લોકો માટે આટલી ચિંતા કરતા હોય તો પછી આવા ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા વિડીયો વાયરલ થાય કેમ લેવાતી નહીં? પરિમલ ટાઢાની સ્પીડ ન્યૂઝ 17 સુરત।